गुड आफ्टरनून बाळ मित्रों, सेंट जीवीस ई क्लास में तमारो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 3 मां विषय पर्यावरण पाठ 3 पाणी ज पाणी ए पाठ आपणे शीखी गया छे। प्रश्नना जवाब आपणे करीए छीए। आपणे पाठ 3 मां ऑब्जेक्टिव टाइम नुं बधुं ज यूनिट टेस्ट में पूछाई गयुं छे, एटले तमने बधाने ए आवडतुं हशे, करी लीधुं छे। मिसे तमने यूनिट टेस्ट में प्रश्नता पूछा, एटले आजथी आपणे ए पाठना प्रश्न जवाब एटले पाठ 3 पाणी ज पाणीना पहला प्रश्न जवाब कारणो ए बधुं करी लेशुं। त्यार पछी ज आपणे चौथा पाठनों पांचमा पाठनों करशुं अने पछी नवा पाठ शुरू करीशुं। बराबर, पहला जे अधूरू राखेलुं छे ए बधुं पहला पूरुं करीशुं। तो तमारे मिस हमणां प्रश्नों समझावे छे, तमारे समझवाना छे अने पछी तमारी स्वाध्याय पोथीमां लखवाना छे। बराबर, तो चालो मारी साथे स्वाध्याय पोथी काढो अने वाचता जाओ। हवे जुओ, अहींया छे प्रश्न 10 मां नीचेना प्रश्नोना उत्तर 1-2 वाक्यमां लखो। बराबर, प्रश्नना जवाब अहींया आपणे लखवाना छे। पहेलुं छे, पाणी वगर तमे શું કરી શકો। હવે પાણી વગર પૂછ્યું છે કે પાણી વગર આપણે શું કરી શકીએ। જો આપણને પાણી ન મળે તો આપણે શું કરી શકીએ, પાણી ન હોય તો આપણે શું કરી શકીએ, તો રમી શકીએ, બોલી શકીએ, ચાલી શકીએ, ભણી શકીએ। બધા માટે પાણીની જરૂર ન પડે ને, રમવા માટે, બોલવા માટે, ચાલવા ભણવા માટે પાણીની જરૂર ન પડે ને, તો આ બધું કામ આપણે પાણી વગર કરી શકીએ છીએ। હવે છે, પાણી વગર તમે શું ન કરી શકો। આમાં તું શું કરી શકો ને આમાં શું ન કરી શકો, હવે કઈ વસ્તુ પાણી વગર ન થાય, તો તરસ છીપાવી, આપણી તરસ છીપાવવી હોય, આપણને પાણીની તરસ લાગી હોય તો એના માટે પાણી તો જોઈએ ને। રસોઈ કરવી, સ્નાન કરવું, કપડાં વાસણ ધોવા, એ બધું કામ આપણે પાણી વગર કરી શકતા નથી। હવે છે, શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ક્યાં। હવે જો તમે કોઈ એવું ગરમ પાણીનો કુંડ અથવા ગરમ પાણી બહાર આવતું જોયું હોય તો હા લખવાનું છે, નહીતર ના લખવાનું છે। બરાબર, હવે મેં ડાંગ જિલ્લામાં વાસદા ગામમાં આ જોયું છે, ગરમ પાણીનો કુંડ, એમાં છે ને જમીનમાંથી પોતે જ ગરમ પાણી નીકળતું હોય, એવા ગરમ પાણીના કુંડ હોય અથવા ઝરણા હોય, કુદરતી રીતે જ ગરમ પાણી, ત્યાં કાયમી ગરમ પાણી નીકળતું હોય જમીનમાંથી, તો એવું જો ગરમ પાણીની બહાર આવતું તમે ક્યાંય જોયું હોય તો આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે હા, અને ક્યાં જોયું છે એનું નામ લખવાનું છે। બરાબર, ન જોયું હોય તો ના લખવાનું છે, ખોટી રીતે ગમે એમ લખવાનું નથી ઉત્તર। બરાબર, ત્યાર પછી છે, શું તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે, જો હા તો આ નદીનું નામ લખો। હવે આપણે રહીએ છીએ ગાંધીધામ અથવા આદિપુર અથવા અંતરજાળ, તમે અહીંયા જે આવો છો એ લગભગ આટલા એરિયામાંથી આવતા હશો, તો હવે આપણે અહીંયા કોઈ એવી ગામમાં નદી કે છે તો એનું નામ લખવાનું છે, તો હા અમારે અમારા શહેરની પાસેથી સાંગ નદી પસાર થાય છે। આ સાંગ નદી જે છે એ ગાંધીધામ પાસેથી એકદમ નજીકથી પસાર નથી થતી, પણ અંજારમાં જે પુલિયો છે ને તેની નીચેથી પસાર થાય છે, અને ખાસ વરસાદની સિઝનમાં એ વધારે વહેતી જોવા મળે છે, તો સાંગ નદી અહીંયા આવશે। તમે જાણતા હોય તેવી બીજી નદીઓના નામ લખો। હવે તમે જાણતા હોય એવી નદીઓના નામ લખવાનું છે, એટલે એ તમારે જ લખવાનું છે, એ મિસ એમાં નહીં લખે। બરાબર, તમે જે નદી, જેમ કે મિસ જાણે છે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, એ નદીઓ વિશે મિસ જાણે છે, એટલે મિસે આ નદીઓના નામ કીધા। હવે તમે જે નદીઓ વિશે જાણતા હો એ નદીઓના નામ અહીં લખવાના છે। બરાબર, હવે ત્યાર પછીના પેજમાં શું છે જો, હવે અહીંયા શું છે આ પ્રશ્નમાં આપણે અહીંયા જોઈએ, પૃથ્વી પર પાણી જરૂર કોને કોને પડે છે। હવે પૃથ્વી જે છે આપણી, એના પર પાણીની જરૂર કોને કોને પડે છે, તો પૃથ્વી પર પ્રાણીઓ પાણીની જરૂર મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, જીવજંતુ, વનસ્પતિ વગેરેને પાણીની જરૂર પડે છે। આ બધાને પીવા માટે પાણીની જરૂર પડે ને,
पशुओं मनुष्यों पक्षीओ जीवजंतु वनस्पति आ बधा ने पानी की जरूर पड़े छे। पची छे तमारा घर में कया कया काम माटे पानी की जरूर पड़े छे। हवे आपड़ा घर में कया कया काम माटे पानी की जरूर पड़े छे एनो जवाब तमारे जाते लखवानो छे। जेम के घर में स्नान करवा माटे कपड़ा धोवा माटे पानी पीवा माटे पची पोता करवा माटे रसोई बनावा माटे आ बधा माटे पानी की जरूर पड़े ने तो ए बधुं लखवानुं छे तमारे बराबर। ए सिवायनुं पण तमारा घर में कोई काम माटे पानी की जरूर पड़ती होय तो एनो ए पण अहींया उल्लेख करवानो छे। प्रश्न आठ छे पाणीना प्राप्ति स्थान जणावो। हवे प्राप्ति स्थान एटले के पाणी ज्यांथी मळतुं होय ते जग्या एने कहेवाय पाणीना प्राप्ति स्थानो तो ए जणावाना छे। तो अहींया वरसाद झरणा नदी कूवो अथवा पाताळ कूवा ट्यूबवेल सरोवर तळाव वगैरे पाणीना प्राप्ति स्थानो छे। हवे जो झरणा तो तमने बधाने खबर हशे के जे अत्यारे चोमासामां जे पहाड़ पर नीचे उतरता हो झरणा कहवाय बराबर। नदी पर बधाने खबर छे कूवो ए खबर छे कि जे खोदीने एमां अमुक 25-30 फूट ऊंचो ऊंडो कूवो खोदवामां आवे। हवे पाताळ कूवा एटले शुं खबर छे के जे आपणे बोर अने करवामां आवे ने अंदर सुधी कूवामां अमुक फूट सुधी ज खोदवामां आवे छे 25 फूट के 30 फूट सुधी। જ્યારે પાતાળ કૂવા એટલે કે એની એનાથી પણ વધારે અંદર સુધી ખોદવામાં આવે અને જે એમાંથી પાણી નીકળે છે એને કહેવાય છે પાતાળ કૂવા। પછી છે ટ્યુબ વેલ સરોવર, સરોવર એટલે બંધિયાર જે જગ્યા હોય ને તે તળાવ એવી રીતે જ સરોવર કરતાં થોડા મોટા હોય। પછી વગેરે પાણીના પ્રાપ્તિ સ્થાનો છે આ બધી જગ્યાએથી આપણને પાણી પ્રાપ્ત થાય છે પાણી મળે છે બરાબર। હવે છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ સામાં કરવામાં આવે છે, તમારા ઘરમાં પાણી સેમાં સંગ્રહવામાં આવે છે, પાણી કઈ જગ્યાએ સંગ્રહવામાં આવે છે તો એનો જવાબ તમારે જાતે લખવાનો છે। તમારા ઘરમાં જેમાં સંગ્રહવામાં આવતું હોય જેમ કે ડોલમાં, ઘણા લોકો છે ને પાણી ઓછું આવતું હોય તો ડોલમાં ભરીને રાખતા હોય છે, તો ડોલ છે, પછી પીવા માટેનું પાણી તો માટલામાં ભરી રાખવામાં આવે છે, પછી ટેન્ક હોય સિન્ટેક્સની ટાંકીઓને હોય છે ને એમાં પણ પાણીનો સંગ્રહ કરી રાખે છે ને। જ્યારે આપણા ઘરમાં 3-4 દિવસે પાણી આવે છે તો આપણે એમાં પણ પાણીનો સંગ્રહ કરી રાખીએ છીએ તો એ પણ લખી શકાય। હવે 10મા પ્રશ્નમાં તમને શું છે જોઈએ આપણે। હવે છે જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે। હવે જમીન પર જે વરસાદ પડે છે એ વરસાદનું પાણી કઈ કઈ જગ્યાએ જાય છે, તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં નદીમાં વહી જાય છે। હવે આપણે જે વરસાદનું પાણી પડે છે જમીન પર પડે બરાબર, જમીનમાંથી જો એની કોઈ વ્યવસ્થા ન કરેલી હોય સંગ્રહ કરવાની પાણીની વરસાદના પાણીની તો એ ભૂગર્ભ ગટર, ભૂગર્ભ એટલે કે અંદર જમીનની જે અંદર ગટર હોય ને એ ગટરમાં તળાવમાં નદીમાં વહી જાય છે। નદીમાં વહી ગયેલું પાણી દરિયામાં જાય છે। હવે નદીમાંથી એ પાણી ક્યાં જાય, દરિયામાં બરાબર। તો આ રીતે જે પાણી વરસાદમાં પડે છે એ ભૂગર્ભ ગટર તળાવમાં નદીમાં વહી જાય છે અને નદીમાં વહી ગયેલું પાણી બધું ક્યાં જાય, તો એ બધું પાણી જાય છે દરિયામાં બરાબર। હવે ત્યાર પછી છે પ્રશ્ન 11। હવે પ્રશ્ન 11માં શું છે, સાથી પાક સાથી સુકાઈ જાય છે। હવે આપણે જે પાક હોય છે એ સાથી સુકાઈ જાય છે, જે ઉગેલો ખેડૂતો અનાજ ઉગાડે છે એ ઉગેલું અનાજ શા માટે સુકાઈ જાય છે, તો વરસાદ ન પડે અને પાકને પાણી ન મળે તો પાક સુકાઈ જાય છે। હવે વરસાદ પૂરતો ન પડે અને પાકને પાણી પૂરતા પ્રમાણમાં ન મળે તો એ સુકાઈ જાય છે બરાબર છે, કારણ કે વનસ્પતિને થવા માટે ઉગવા માટે પાણીની ખાસ જરૂર હોય છે, જો એ પાણી એને ન મળે તો એ પાક સુકાઈ જાય છે। હવે 12મા નંબરમાં છે પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે, તો પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય તમને ખબર છે, તો પાણી વડે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય છે। તમને ખબર હશે પાણીમાંથી વીજળી ઉત્પન્ન થાય છે અને આ નર્મદા જે છે ને
નર્મદાનું ડેમ, નર્મદાના પાણીમાંથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તમને ધ્યાન હોય તો જે બંધ બાંધવામાં આવ્યો છે ને નર્મદાનું વડોદરા પાસે, તો ત્યાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે એને ઉપરથી ધોધ પાણીના પસાર કરવામાં આવે અને એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. હવે છે પાણીના સ્ત્રોત એટલે શું. હવે પાણીના સ્ત્રોત એટલે શું, તો પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહે છે. પાણી જ્યાંથી પ્રાપ્ત થાય એને શું કહેવામાં આવે, પાણીનો સ્ત્રોત. સ્ત્રોત એટલે કે માધ્યમ, જ્યાંથી પ્રાપ્ત થાય છે એ જગ્યા, બરાબર. હવે છે ઝરણું એટલે શું, તો ઝરણું એટલે ડુંગરાળ કે પહાડવાળા વિસ્તારમાં ખડકોમાં સંગ્રહાયેલા પાણીને ક્યાંક નીકળવાની જગ્યા. હવે આપણે કહેતા હોય ને કે ઝરણું જોવા અમે ગયા હતા, અથવા તો આ ઝરણું બહુ સારું છે, તો એ ઝરણું એટલે શું કે ડુંગરાળ કે પહાડવાળા વિસ્તારમાં, જ્યાં ડુંગર હોય અથવા પહાડ હોય એ વિસ્તારમાં ખડકોમાં સંગ્રહાયેલા પાણીને ક્યાંક નીકળવાની જગ્યા. હવે ખડકોમાંથી પાણી પસાર થઈને જે નીકળે છે, મોટા મોટા ડુંગર અને પહાડ હોય ત્યાં ઉપરથી પાણી, ખડકોમાંથી સંગ્રહાયેલ જે પાણી હોય એ ક્યાંક નીકળે એને કહેવાય છે ઝરણું, બરાબર. ઘણી જગ્યાએ ઝરણા, અને આ શિયાળા ચોમાસાની સિઝનમાં તો ઘણી જગ્યાએ આવા ઝરણા જોવા મળે છે અને બહુ સુંદર લાગે છે વાતાવરણ, બરાબર. હવે છે ગંદુ પાણી પીવાથી કયા કયા રોગ થાય છે. આપણે જોયું ને કે ડોયાથી આગળ પાણી આપણે ન લઈએ તો પાણી, આપણું માટલાનું પાણી ગંદુ થઈ જાય, તો એ ગંદુ પાણી અથવા તો ગટરનું પાણી અથવા તો આ ચોમાસાની સિઝનમાં જે નળમાં આવતું પાણી જો ગરમ કરીને કે ન પીવામાં આવે તો એ ગંદુ પાણી કહેવાય. તો એ ગંદુ પાણીથી કયા કયા રોગ થાય, તો ગંદા પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો જેવા રોગ થાય છે. એ ગંદુ જો પાણી આપણે પીએ તો એનાથી આપણને ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો આ બધા ગંદા પાણી પીવાથી થતા રોગો છે, તો આ બધા રોગ થઈ શકે છે. ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે છે. હવે જો ગામમાં આપણે રહેતા હોઈએ એમાં પાણી જે હોય એને જંતુરહિત કરવા, જંતુ મુક્ત કરવા માટે શું કરવામાં આવે, તો ગામમાં કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખવામાં આવે છે. પોટેશિયમ પરમેંગેનેટ એ પાણીને શુદ્ધ કરવા, જંતુરહિત કરવાનું એક છે કેમિકલ, તો એ એમાં નાખવામાં આવે છે, એમાંથી પસાર કરવામાં આવે છે. ત્યાર પછી જે પ્રશ્નના ઉત્તર લખો, નીચેના પ્રશ્નના ઉત્તર વિદ્યાર્થીઓએ પોતાના ઘર કે ગામમાં પાણીની વ્યવસ્થાને અનુલક્ષીને લખવા. એટલે મીસે તમને આ લખાવ્યું નથી, જાતે લખવાનું છે. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો, હવે તમે ઘરમાં પીવાનું પાણી ક્યાંથી મેળવો છો એનો જવાબ અહીંયા લખવાનો છે, કે આપણે પીવાનું પાણી પીવા માટે પાણી ક્યાંથી આવે છે. મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે કે તમે બોટલ તૈયાર લો છો, ઘરમાં પાણીને ઉકાળીને વાપરો છો, કઈ રીતે પીવાનું પાણી તમને મળે છે એ તમારે અહીંયા જવાબમાં લખવાનું છે, બરાબર. હવે છે પાણી મેળવવા ક્યાં જવું પડે છે, પાણી લાવવા માટે કેટલો સમય લાગે, તમને પાણી મેળવવા માટે ક્યાં જવું પડે છે અને કેટલો સમય તમને લાગે છે. તમારા ઘરથી જો દૂર હોય પાણીનું જગ્યા, તો એ મેળવવા માટે પાણી તમારે ક્યાં ક્યાં જવું પડે છે અને કેટલો સમય લાગે છે એનો જવાબ અહીંયા તમારે જાતે લખવાનો છે, બરાબર. તો આ સાથે આપણું હજી આમાં કારણો અને પ્રશ્નોને બીજા બાકી છે, એ આપણે પછી કરવાના છીએ. આજે આટલું જ, પણ મિસે જો આટલું થોડુંક જ કરાવ્યું છે એ સુંદર અક્ષરોમાં તમારે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે. મિસ તમને PDF મોકલશે, પણ તમને જાતે લખતા આવડતું હોય તો જવાબ જાતે લખવાની કોશિશ કરજો, બરાબર. આજે આટલું જ, ફરી મળીશું આવતા વિડીયોમાં આના હજી બાકીના પ્રશ્નો સાથે. ત્યાં સુધી આવજો.